મીડિયાના અહેવાલ બાદ સુરત પોલીસે ગુનો નોંધ્યો. સુરત ઇકો સેલ દ્વારા નોંધાયો ગુનો. 2 કરોડ ચીટિંગની નોંધાઈ ફરિયાદ. વરાછામાં ગોલ્ડન લોનના નામે ઠગાઈ કરનાર આઈબીવી ફાઇનાન્સ સામે ઇકો સેલ દ્વારા નોંધી ફરિયાદ. કોડાર આર્કેટમાં આવેલ આઈબીવી ફાઇનાન્સ અને સંચાલકો સામે નોંધી ફરિયાદ. તુષારભાઈ ભીમાણી, રાકેશભાઈ ભીમાણી, ધીરુભાઈ ભીમાણી, પ્રકાશભાઈ કરેડ, પ્રદીપભાઈ ભીમાણી અને આઈબીવી ફાઇનાન્સના મરતિયા તેમજ તપાસમાં નીકળેલ લોકો સામે ફરિયાદ. ટોટલ સોનાનું વજન 11,518.98 ગ્રામ, જેની કિંમત રૂપિયા 2,95,37,671 થાય છે. ક્રિશાન ગાંજાવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત. ગતરોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એ રીતની છે કે આરોપીઓ 5 થી 6 આરોપીઓ જે છે એ લોકોએ એક આઈબીવી ફાઇનાન્સ નામની કંપની ખોલીને અલગ અલગ નામની કંપનીઓ ખોલી, તેમાં અલગ અલગ પ્રોપરાઇટર દેખાડી, અલગ અલગ લોકોને પાવર ઓફ એટર્ની હોલ્ડર બનાવી અને મેનેજર તરીકે અલગ અલગ લોકોને રાખી એક આખું એક સુઆયોજિત કાવતરું જાણે ઘડ્યું હોય તેવી રીતના એ લોકોએ લોકો પાસેથી ગોલ્ડ લીધેલ છે અને એ જે ગોલ્ડ લીધેલ છે તેની સામે ગોલ્ડ લોન આપેલ છે. એ જ જે ગોલ્ડ લેવામાં આવેલ છે તેને અંડર વેલ્યુ કરીને ઓછી લોન આપવામાં આવે છે, જ્યારે એની સામે ફેડરલ બેંકની અડાજણ બ્રાન્ચ ખાતે આ જેટલું પણ ગોલ્ડ લેવામાં આવેલું છે તે ગોલ્ડ ત્યાં ગીરવે મૂકવામાં આવે છે અને ત્યાંથી વધારે પ્રમાણમાં વધારે વેલ્યુમાં લોન લેવામાં આવે છે અને આ જે ડિફરન્સ છે એ તેમનો નફો છે. એટ ધ સેમ ટાઈમ બીજી મોડસ ઓપરેન્ડી એવી સામે આવી છે કે જે લોકો પાસેથી જે ગોલ્ડ લેવામાં આવે છે તેમાં ઇન્ટરેસ્ટ રેટ ખૂબ વધારે રાખવામાં આવે છે અને એની સામે જ્યારે ફેડરલ બેંકમાંથી જ્યારે આ જ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એનું ઇન્ટરેસ્ટ રેટ ખૂબ ઓછું હોય છે. તો આજે 15% ધારો કે અહીંયા જે ક્લાયન્ટ્સ છે એમને આપવામાં આવતું હોય છે એટલો વ્યાજ દર છે, જ્યારે અહીંયા બેંક તરફથી લેવામાં આવે તો 8%, 9% અને 7.2% જેવી અલગ અલગ વ્યાજ દરે એમને આપવામાં આવે છે, જેથી આ 6 થી આ લોકો કંઈક અગાઉ પણ કઈ આજે આયોજન જે ફરિયાદ મતલબ આરોપીઓ છે તુષાર ભીમાણી અને રાકેશ ભીમાણી જે આરોપીઓ છે જેઓની નામજોગ ફરિયાદ પણ છે જેઓ અગેન્સ્ટ આ ગુનામાં, એ લોકો આઈબીવી ફિનકોર્પના મેઇન કરતા હતા છે. આ લોકો સમક્ષ અગાઉ જે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકનો જે 16 કરોડનો જે ગુનો દાખલ થયેલ છે, ઇકોનોમિક ઓફેન્સ સેલ તેની તપાસ કરી રહી છે, તેઓએ આ બંનેની ધરપકડ કરી હતી અને આ જ્યારે ધરપકડ કરવામાં આવેલ હતી તેઓએ આ જે લોન છે તેઓએ પોતાના નામે લીધેલ અને લોનનું જે ડાયવર્સિફિકેશનની જે આખો ગુનો દાખલ થયેલો અને એમાંથી જે ડાયવર્ઝન બી થયેલું છે તે પણ આઈબીવી ફિનકોર્પ ને વગેરે એકાઉન્ટ્સમાં એમના ડેબિટ અને ક્રેડિટના ટ્રાન્ઝેક્શન મળેલ છે, એ રીતના આખું આ કૌભાંડ ઉજાગર થયેલ અને આ ઉજાગર થયા બાદ લોકોએ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબને સમક્ષ રૂબરૂ આ અરજીઓ આપેલ હતી અને તેની ગંભીરતા લઈને ઇકોનોમિક ઓફેન્સ સેલને તાત્કાલિક ગુનો દાખલ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ હતો, જે ગઈકાલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.